અણ ઘોડા જે ટાઈમે સમયે જે બોલી છે એ ટાઈમે જો કદાચ ઘોડે ના ચડાવ અણ કાલે પ્રભાત નો અમલ બનશે એટલે મારો ચરકર્યો વેમોન જોડીને જો કદાચ પાટણ ની આજુબાજુ ફરતે ચક્કર મારીને જો દુનિયામ થી તારા માટે મોઘા મૂલ જો કન્યા ના હોતી લાવું તો કરજક મેં મારું ગોડી નું વેંછા પાવડિયા ખબા ખબા ભલે ભલે ફરતો ફરતો વીરુ દ્વારકા જેવો ગોમ આયો રે ઓ મારા દીકરા લાયક તમારા નેહ મે કોઈ કન્યા છે કે નહીં ઓ એટલે પાવડિયા આ મારી પવન પાવડી મનહર તલાવે ઉતરી એટલે આ વાઘરિયોનો મેળો જોમ્યો આ મેળા મેં આઈને છોડ્યો પૂછવા મળી કે મારા દીકરા માટે જો કદાચ તમારા નેહમો કોઈ કન્યા હોય તો મને બતાવો મારા ડોશીને એક દીકરો છે અને મારે દીકરો પૈણાવવાનો છે એટલે પાવડિયા છોડીએ પૂછ્યું કે તમારો દીકરો કેટલા વર્ષનો છે તાકે મારો દીકરો 80-82 વર્ષનો છે તાકે ડોશી તમે ગોણો થઈ ગયો છો અને આવી લોબી અને જાજી ઉંમરે કઈ તમારા માટે કન્યા એ પડી છે નહીં પણ આ વીરુ દ્વારકામાં એક જીવડી નોમની વાઘરણ છે એને 80-82 વર્ષ થઈ ગયો છે અને એ આર્મી કુંવારી છે અને એને મનને ટેક લીધી છે એની ગરથારમાં મેલડી જેવી માતા છે અને મેલડી જોડે ટેક લીધી છે કે મને મારી મેલડી પૈણાવે તો જ પૈણું પાવડિયા ખમા ખમા અને ડોશી જાવને મારી પવન પાવડી હેડી પૂછતો પૂછતો અને જીવણી ના ઘર ના ઉંમરે ઉભી રહેવો ભલે ભલે એટલે પાવડિયા આ મારી પવન પાવડી જીવણી નું ઘર પૂછતો પૂછતો આ જીવણી ના ઉંમરે આવીને બૂમ પાડી કે જીવણી ઘેર છે કે નહીં એટલે જીવણી ઘેર બેઠો બેઠો રોટલા ઘડતી હતી એટલે ડોશી જે હોય તે ઘરમાં ચાલ્યો આવો હું જીવણી ઘરમાં ખાવા બનાવું છું એટલે મારી વિહદને મેલડીએ ઘરમાં પ્રવેશ કર્યો પાવડિયા અને આ જીવણીએ મારી વિહદ મેલડી માટે ખાટલો પાથર્યો અને ઘુઘરિયારું ગોદડું નાખ્યું ઉપર અને કીધું કે ઘણી વાર હું રોટલા ઘડી લો ડોશીબા તમે બેહો પછી વાત કરીએ અને પાવડિયા મારી વિહદ મેલડીનો મનમોયો ખમા ખમા અને મા વિહદ મેલડી કે છે
જીવની હોબર ને મારે એક જીવન નો મનો દીકરો છે ભલે ભલે અને એ બારે કુવારો છે એને એસી ને 82 વર્ષ થયો છે ઓ મારી વિહદ મેલડીએ જીવણીને કીધું કે મારે એક દીકરો છે આણ જીવણી હોબરજી અને 82 વર્ષ થયો છે પણ એ બારે કુંવારો છે મા દીકરી બે વાતો કરે છે પાવડિયા કે 82 વર્ષ થયો છે અને 12 કુંવારો છે જો તને તારા ભગવાન રજા દેતા હોય તારી ઘરથારની મેલડી રજા દેતી હોય તો મારા જીવન હોતે લગ્ન કર અને હું એના માટે કન્યા હોધવા આવીશું એટલે જીવણીએ 12 ભણતર ભણેલી હતી એને એની બાપ દાદાની ગરથારમાં પૂજેલી મેલડી પર એને પાકો વિશ્વાસને ભરોહો હતો એટલે પાવડિયા આ જીવણી જેવો જવાબ આલે ખમા ખમા જીવની ને ખબર પડી આ તો મારી વિહદ ને મ્યાલડી આવી છે એ વિહદ મ્યાલડી તારા જેવી હાહુ મળે તો મારે ગોડા કોઈ દાડો મો જોવા જવું નથી રહેવો વિહદ મ્યાલડીએ આવો જવાબ આલ્યો એટલે આ જીવણીને એના બાપ દાદાની ઘૈડીઓની પૂજેલી મ્યાલડી પર પાકો વિશ્વાસને ભરોહો હતો અને એ મ્યાલડીના નોમણી મારા જપતી હતી એને કઈ કાચા પોણ ખાતો નહોતો એટલે મને લાગ્યું કે જો વિહદ ને મ્યાલડી આપે રૂપે કદાચ જો મારા માટે માગું લઈને આવતી હોય અને એના દીકરા જોડે જો કદાચ મારો હથેવારો કરાવતી હોય તો ઓ વિહદ મ્યાલડી જો કદાચ તારા જેવી હાહુ મને મળે તો મારે કોઈ જગ્યાએ ઢોકળીમાં પાણી લઈને મોં ધોવા જવું નથી તું કે એમ કરવા તૈયાર છે પાવડિયા ખમા ખમા અનમાં બીજો ધન ઉગ્યો સમાજ ઓગ બન્યો મનહર તલાવે સ્વયં માર રચ્યો તારા જીવના ને એક શરતે પૈણું જો મારી શરત પૂરી કરે તો બાકી વાત જવા દેને જો કદાચ તારો જીવડો તને વિહદ ને મ્યાલડી ને પૂછતો હોય તો હું મારા બાપ દાદો ની મ્યાલડી ને પૂછું છું મને મારી મ્યાલડી પર પાકો વિશ્વાસ ને ભરોહો છે પણ જો કદાચ તારો એકનો એક દીકરો હોય તું કહેતી હોય એમ હું કરવા તૈયાર છું પણ મારી એક શરત છે એ શરત ને જો કદાચ પાર પડી જાય તો મારે જીવન સાથે હથેવાળો કરવાનો બાકી આજે નહીં ને કાલે નહીં પાવડિયા ખમા ભલે ભલે આજે નહીં ને કાલે નહીં હો ખમા ખમા અનમાએ વિરાએ
બેન્યો મારી વિહ બજારી વિહ જ ઘડી બે ઘડી વાર મરકલું માર જે રે પોણી મેં ઉતર્યો ને વિહદ મ્યાલડી નો સ્મરણ કર્યો રે ઓ એટલે બાવળિયા આ જીવણી આવી શરત રાખી એટલે આ જીવણ ચાયણી હાથમાં ઝાલી અને માતાની યાદ કરી આન વિહદ મ્યાલડી નું નામ લઈ મનહર તળાવ માં ઢેચણ હોમાં પોણી માં ઉતર્યો એટલે આ જીવને વિહત મ્યાલીને પોકાર પાડ્યો કે ઘણી બે ઘણી વાર જો કરી મારી દુખિયોળી દાતાર હોય અને મારી વજણી પાયરણ હાર તું કદાચ હોય તો માં કદાચ આ ખરે બપોરે અધરાત મધરાત જો કદાચ મેં જીવને તન ટવકો માર્યો હોય બાપો બાપો આ દુખિયોની બેલે ઘણી બે ઘણી વાર લમણો વાળજે ખમા ખમા સ્મરણ કર્યો સાણીએ પાણી લાવવાનું છે મારી વિહદ ને મ્યાલડી પાણી થી પાતરી બનજે અને જેની નરમાલ બનજે ઘડી બે ઘડી વાળા સાઈને ગુવાડી મારી પવન પાવડી ઉતરી પડજે રે ઓ મદની મોક્ષો નો અવતાર લીધો રે ઓ અણબગા પાવડિયા મફત સેવાર મદની મોક્ષો બની બાપો શેડે શેડે ભરાઈજી અને મદની મોખ્યો નો અવતાર લઈને ચાઈના ના કોને કોને પરવાવા મળી રે ઓ પાવડિયા આ વિહદ મ્યાલડી નો સ્મરણ કર્યો એટલે મારી વિહદ મ્યાલડીએ મદની મોખ્યો નો અવતાર લીધો આણ પોણી થી પાતરી બની જેની નર્મલ બની આણ ચાઇના ના કોને કોને પરવાવા મળી પાવડિયા ખમા ખમા પણ મારા જીવનની એક શરત બાકી છે ઓ
માં પાણી લાવીને જેવાને દીધું, એટલે આ જીવડ કહે છે કે હું કદાચ જો ચાઈના પાણી લાયો હોય અને મારી વિહદ મેળવી ના ભગવાન હાચા હોય એટલે ચાઈની પાણી આવ્યું. બાકી મારા હાથની વાત છે નહીં, પણ મારા જીવનની એક શરત છે કે જો કદાચ હું ચાઈના પાણી લાયો હોય, આ ચાઈના ના પાણી થી તારે બે હાથ બે પગનો સૂલો બનાવવાનો, હાથની કલાડી બનાવવાની, અને જીભની તબેથી વતે જો કદાચ રોટલો ઊંધો સીધો ફેરવી અને મારી વિહત મેળવીને તમારે તો જ પહેરવાનું, બાકી પહેરવાનું નહીં પાવડિયા. જીવન કે છે આ ચાઈણી ના પોણી વડે લોટ બોધો અને બે પગડો ચૂલો બનાવો અને એક હાથની કલાડી બનાવો, જીભની તબેથી બનાવો અને રોટલો ઉધો સીધો પેરવી મારી વિહદ મ્યાલડી જમાડો તો તારી જોડે પૈણું બાકી પૈણું નહીં. આવજે આવજે મારી પવન પાવડી વેલી આવજે રે ઓ. મારી મેલડી એ ભૂગડિયારો વ્યામોન જોડ્યો રે ઓ. ગભરાશો નહીં, હું તારા બાપ દાદોની અને તારા ઘૈડીઓની પૂજેલી દેવી આવી રે ઓ. અને જીવની હું અભરજે બે પગનો ચૂલો બનાવો અને એક હાથની કલાડી બનાવજે, એક હાથ તારો રાખજે, બીજો હાથ હું મ્યાલડી ધરું છું, બે હાથે રોટલો કડી જીભની તબેથી વડે ફેરવીને આ વિહદ મ્યાલડી ને મીઠો ભોજન આલો રે ઓ. ખમા ખમા મજા લીલા લેર મફત સેવાર મજા મજા ને મજા ગેમર ચદ્રુમણા ખમા કનુ ચાવડા મજા આવું વિહદ મેલડી ના ભગવાન કે છે. એટલે આ મેલડી એ કોને કોણ હોભર્યું કે જીવની ને વખો આવ્યો છે અને નહીં જવું તો કદાચ એના ઘડીઓ નું ધર્મ લાગશે અને એનો દીવો કરેલો કમજરે થશે. એટલે આ મારી પવન પાવડી મનહ તરાવે ઉતરી અને જીવડીને કહે છે ગભરાઈશ નહીં, બે પગનો ચૂલો બનાય અને એક હાથની કલાડી બનાય, એક હાથ તારો રાખજે, એક હાથ હું મેલડી ધરું છું, બે હાથે રોટલો ઘડી અને જીભની તબેથી વડે ફેરવી અને આ વિહત મેલડીના મીઠો ભોજન જમાડો પાવડિયા. ખમા ખમા બે
बनायो एक हाथनी कलाड़ी बनाई भले बनावी भले अना एक हाथे गोडाए मेलड़ी ए धरयो एक हाथ जीवड़ी ए धरयो बे हाथे रोटलो घड़वा मोड़ो अन जीवनी तबेती वड़े फेरवी ने विहत म्यालडी ने जमाड़वा मणी रे ओ जीवना हमारी एक शरत बाकी छे वो अल्या एक याथे डाखली जालो एक याथे डुआडियो अन गोडा सतरी जातना सूर वगाड़ो तो पैणू बाकी आजे नहीं ने काले नहीं वो એટલે પાવડિયા આ જીવણીએ ત્રીજી શરત મોડી કે મારી એક શરત બાકી રહી છે એક હાથે ડાખલું જાલવાનું એક હાથે ડોડિયો જાલવાનો આ છત્રી જાતના સૂરજો કદાચ જીવડતું વગાડી બતાવે તો મારે અથેવાળો કરવાનો બાકી આજે કરવાનો નહીં અને કાલે નહીં એટલે ભગા પાવડિયા બે હાથે તાલી પડે એક હાથે કોઈદાર ના પડે ખમા ખમા ભલે ભલે પણ પાડિયા મારી વિહદ ને મ્યાલડી એક હાથે તાલી પાડે જેને ભગવાને વિહવી બુઝાયાલી રેવો અને એક યાદ મેં ડાખલું ઝાલ્યું વિહદ મેલડી એ ડોડિયો ઝાલ્યો મારી વિહદ મેલડી ખમા તને અને ગોંડિયા સતરી જાતના સુર છૂટવા મોડ્યા ગોમે ગોમનો દેવારો મનહર તલાવે ટોરે વર્યો રેવો એટલે બાવળિયા બે હાથે તાલી પડે કોઈ દાડો એક હાથે તાલી ન પડે એટલે આ જીવડાએ એક હાથમાં દાખલું ઝાલ્યું અને મારી વિહદ મેલડી એક હાથમાં ડોંડિયો ઝાલ્યો અને આ ડોંડી દાખલાને મારવા માંડી અને આ ડોંડીના જેવા છત્રીને બત્રી જાતના સૂર છૂટવા માંડ્યા એટલે આ ગોંડી ગુજરાત બોણું લાખ મારવા મેં જેટલો દેવ દેવારું જેટલી વિહોતર નાતમાં દેવ દેવારું છે આ મનહર તલાવે પાવડિયા ટોરે વર્યું ખમા ખમા એ ખમા મારી વિહદ મેલડીને ખમા તો પૂરી થઈ ગયો.